गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 गणित एमां प्रकरण 13 गुणाकार अने भागाकारनी रीतो। हवे अहींया तमने जो व्यक्ति बैठेला देखाय छे, तो हवे एना उपरथी तमने मणिरत्न खजांची जेनुं नाम छे एना वात छे कि मणिरत्न ए राजा जयननो खजांची छे। राजा माटे कार्य करता तमाम लोकोना पगारनो हिसाब राखवानुं तेमनुं काम छे। नीचेनुं कोष्टक ए दरेक व्यक्तिने दररोजनो केटलो पगार मळे छे ते दर्शावे छे। मंत्रीने रोजनो केटलो मळे छे 195, घोड़ेसवार जे छे एने 76 रुपया मळे छे अने रसोईयाने केटला मळे छे 65 रुपया मळे छे। मणिरत्न रसोईयाना जान्युआरी महिनाना पगारनी गणतरी करवा इच्छे छे, तेणे लख्यू 65, એટલે કેમ કે રસોઈયાને 65 મળે છે ને, એટલે 60 અને 5 એટલે 65, અને જાન્યુઆરી એટલે તમને ખબર છે કેટલા દિવસ હોય, 31 એટલે 30 અને 1, તો એવી રીતે બે ભાગ પાડી નાખે છે। તમે ચોથા ધોરણમાં પણ આ દાખલા શીખી ગયા છો ને કે આવી રીતે કોષ્ટક બનાવીએ, અહીંયા 60 અને અહીંયા 5 એટલે 65, એટલે પેલા રાઉન્ડ ફિગરમાં આવવું જોઈએ, અને બીજું 30 અને 1। હવે 60નો અને 30નો ગુણાકાર, પછી 60નો અને 1નો ગુણાકાર, 60 અને 30નો ગુણાકાર અહીંયા લખવાનું, 60 અને 1નો ગુણાકાર અહીંયા લખવાનું, પછી 5 અને 30નો એટલે અહીંયા, અને પછી 5 અને 1નો એટલે અહીંયા। હવે બધાનો ગુણાકાર કરવાનો, 6 તેરી 18, પછી 1 અને 2 મીંડા, 6 એકા 6 અને 1 મીંડો, 5 તેરી 15 અને 1 મીંડું છે તો 1 મીંડું, અને 5 એકા 5। હવે શું કરવાનું છે, તો બધાનો સરવાળો, 1800 વત્તા 150 વત્તા 60 વત્તા 5, તો 60 ને 5 65 થશે, 1800 ને 150 અને 65, તો 5 6 ને 5 11, વધી ચડી 1 8 9 10, તો કેટલા આવશે, 2015 કેટલા મળશે એને, 2015। એવી જ રીતે એની પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી હતી, તેણે આ પ્રમાણે લખ્યું હતું। બીજી રીત એટલે હવે આ બીજી રીત છે, 65 ગુણ્યા 31, તો શું કરે છે, પહેલાં 65ને 1 વડે ગુણે છે અને પછી 65ને 30 વડે ગુણે છે। એ સ્થાન કિંમત 1ની સાથે જો અહીંયા 31 લખેલું છે, એટલે એકમના સ્થાને 1 છે તો એની સ્થાન કિંમત 1 જ થશે, અને દશકના સ્થાને 3 છે તો એની સ્થાન કિંમત કેટલી થશે, 30 થશે ને, તો એવી રીતે સ્થાન કિંમત વડે ગુણે છે, પહેલાં 65ને 1 વડે ગુણે ને પછી 65ને 30 વડે ગુણે છે, એટલે જે આવે છે ને બંને એનો પછી સરવાળો કરી નાખવાનો, એટલે 5 ને 0 5, 5 ને 6 11, વધી ચડી 1 9 ને 1 10નો મીંડું, વધી ચડી 1, તો પણ 2015 આવે છે, તો એ રીતે કરે છે। હવે હવે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા પ્રયત્ન કર્યું, તેણે 195નો 95નો 31 સાથે ગુણાકાર, તો પહેલાં શું કરે છે, 195નો 1 સાથે અને પછી 195નો 30 સાથે। હવે જુઓ તમને સહેલી રીત શીખવાડું આમાંને આમાં આવી જ રીતના, તો પહેલાં શું કરવાનું, પાછળ મીંડું છે ને, આ બંનેમાંથી કેટલા મીંડા છે, છેલ્લા મીંડા જોવાના, છેલ્લે એક જ મીંડું છે તો પહેલાં 1 મીંડું મૂકી દેવાનું। હવે 3નો 5 સાથે, એટલે કે 3 5 15, તો 15નો 5 વધી ચડી 9 ઉપર 1, પછી 3 9 27, 27 ને 1 28, એટલે 28નો 8 વધી ચડી 2, 3 એકા 3, 3 ને 2 5, તો અહીંયા આવશે 5। હવે સરવાળો, 5 ને 0 તો 5, 9 ને 5 તો 14, વધી ચડી 1, 8 ને 1 9, 9 ને 1 10નો મીંડો, વધી ચડી 1, તો કેટલા આવશે, 6045। તો આવી રીતે તમને શું કરવાનું છે, દાખલા કરવાના છે। એવી જ રીતે 30થી ગુણવા માટે મેં સૌ પ્રથમ અહીં 0 લખ્યું, ત્યાર પછી માત્ર 3 વડે ગુણાકાર કરવો પડે, હા। એવી જ રીતે જો તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો પાછળ છે ને 0 હોય ને, તો એને પહેલાં 0 તો લખી જ નાખવાનો। સેમ ટુ સેમ તમને આ સંખ્યાઓનો ગુણાકાર કરવા બેલાની રીતનો ઉપયોગ કરો, બેલાની રીત એટલે આ પ્રમાણેની રીત। હવે તમને એ પ્રમાણે હું શીખવાડું, તો એક દાખલો શીખવાડું, આ 2 દાખલા કરાવું છું, બાકીના આ તમને જાતે બુકમાં કરવાના છે, જો તમારી નોટબુકમાં, તમે રફ નોટમાં કરો તો પણ ભલે, અને જો તમે પાકી બુક બનાવી હોય તો પાકી બુકમાં કરજો, નહીતર પછી રફ નોટમાં કરશો તો ચાલશે। હવે પેલા શું કરે છે, મેં તમને શું કીધું, સ્થાન કિંમત કીધું ને, તો 46 એમાંથી 6ની સ્થાન કિંમત 6 થશે ને 4ની સ્થાન કિંમત 40 થશે, તો પેલા ભાગ પાડ નાખ્યા, હવે 32નો 6 સાથે એને ગુણાકાર કરી નાખ્યો છે, 6 2 12, વધી ચડી 1, 6 13 18 ને 19, હવે 32નો 40 સાથે, તો પેલા 1 મીંડું આપેલું છે, 0 જેટલા હોય ને એટલા 0 લખી નાખવાના, એટલે 2ની નીચે પેલા 0 આવશે, બરાબર। હવે 4નો પેલા 2 સાથે કરીએ, તો 4 2, હવે જો મીંડું તો નીકળી ગયું, તો હવે ખાલી 4 સાથે જ ગુણાકાર રહેશે ને, એટલે 32નો 4 સાથે, તો 4 2
કેમ કે છેલ્લા અંકેથી ગુણાકાર થાય એટલે પહેલા છેલ્લો અંક લેશું, પછી ચાર તેરી બાર, તો એકડે બગડે બાર. હવે કરો સરવાળો, બે ને શૂન્ય બે, નવ ને આઠ કેટલા થાય સત્તર, સત્તરનો સાતડો વધી ચડી એક, બે ત્રણ ને એક ચાર અને એક, એટલે કે ચૌદસો ને બોતેર. કેટલા આવે છે? ચૌદસો બોતેર. સેમ ટુ સેમ તમને આ રીતે કરવાનો છે. હવે અહીંયા શું કીધું છે તમને, જુઓ કે સડસઠ છે, સડસઠ ગુણ્યા અઢાર આપેલા છે ને, તો પહેલા સડસઠ ગુણ્યા આઠ કર્યા, તો હવે સડસઠ ગુણ્યા કેટલા હશે? દસ હશે. તો અહીંયા દસ લખી નાખો તમે. હવે સડસઠ ગુણ્યા દસ એટલે છસો સિત્તેર જ આવશે, કેમ કે પાછળ કાંઈ મીંડું છે તો પહેલાં મીંડું લખાવી દીધું. હવે સડસઠનો એક સાથે ગુણાકાર તો સડસઠ જ આવે ને. હવે આઠ સાથે કરણ છે તો અઠું સતું છપ્પન, છપ્પનનો છગડો વધી ચડી પાંચ, આઠ છક અડતાલીસ, ઓગણપચાસ, પચાસ એકાવન, બાવન ત્રેપન, તો પાંચડે ત્રગડે ત્રેપન. હવે છ ને જીરો તો છ, સાત ને ત્રણ દસનું મીંડું વધી ચડી એક, છ ને પાંચ અગિયાર ને એક બાર, એટલે બારસો ને છ. કેટલા આવે છે જવાબ? બારસો છ. અને અહીંયા આવે છે ચૌદસો ને બોતેર. તો આ પ્રમાણે તમને દાખલા કરવાના છે. ખાસ યાદ રાખજો આ બેલાની રીત કેવા છે, આવી રીતે તમને દાખલાની ગણતરી કરવાની છે. એના પછી આપણે પાછળ જોઈએ. સાંતારામ એ એક એવો ખાસ રસોઈયો છે કે તે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે. ગયા વર્ષે તેણે માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તે બધા મળી અને તેને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે શોધો. જો તમે તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળે? હવે જો શું કહે છે, પહેલાં આ આખું વર્ષ બોલાવવામાં આવે ને એનું છે, એટલે કે 365 દિવસ, અને એને 28 દિવસ માટે કેટલા મળ્યા હશે તો એ આપણને અહીંયા શોધવાનું છે. તો આગળની જેમ જ તે 165 રૂપિયા ગુણ્યા 28, તો કેમ કરવાનું? પહેલાં 165નો 8 સાથે ગુણાકાર અને પછી 165નો 20 સાથે ગુણાકાર. તો હવે અહીંયા ત્રણ રકમ આપેલી છે, ત્રણ રકમનો ગુણાકાર તો કેમ કરાશે? તો પહેલાં 165નો 5 સાથે, પહેલાં તો સ્થાન કિંમત લખી નાખો, 5ની સ્થાન કિંમત 5, 6ની સ્થાન કિંમત 60, અને 3ની સ્થાન કિંમત એકમ દશક ને 100, એટલે 300 થશે. એકમ આ દશક, એટલે દશક એટલે ગુણ્યા 10, અને આ 100 એટલે કે ગુણ્યા 100, એટલે 60 અને 300 ને 5. તો હવે પહેલા શું કરશે, તો કે 165નો પહેલા 5 સાથે ગુણાકાર કરશે, પછી 165નો 60 સાથે ગુણાકાર કરશે, અને પછી 165નો 300 સાથે ગુણાકાર કરશે. તો એવી રીતે છે. હવે 300 સાથે ગુણાકાર કરશે અને એમાં છેલ્લે બે મીંડા આપેલા છે ને, તો અહીંયા છેલ્લે બે મીંડા પહેલા મૂકી દેવાના, પછી 3નો 5 સાથે, પછી 3નો 6 સાથે, પછી 3નો 1 સાથે, એવી રીતે. સેમ એ જ રીતે અહીંયા પહેલા મીંડું છે, એક મીંડું છે, તો અહીંયા કને એક મીંડું મૂકી દો તમે. હવે 6નો 5 સાથે કરો, 6 5 30, 30નું મીંડું વધી ચડી 3, 6 6 36, 37 37 39, 39નો 9ડો વધી ચડી 3, 6 1 6, 7 8 ને 9, 9, એટલે 99 થયા. ને હવે અહીંયા 5 સાથે 55 55 25, તો 25નો 5ડો વધી ચડી 2, 5 6 30, 30 ને 2 32, વધી ચડી 3, 5 1 5, 6 7 ને 8, તો 8. હવે 5 0 0 તો 5, 2 0 0 તો 2, 5 9 અને 8 તો 8 200 ને 17, 17 ને 5 22, નો બગડો વધી ચડી અહીંયા 2, 2 ને 9, 9 તો 18, 19 ને 20, 20નો મીંડો વધી ચડી 2, 4 ને 2 6, 60,225 થાય છે. તો આ રીતે તમને ગુણાકાર કરવાનું છે. હવે શું કહે છે કે મંત્રી તથા ઘોડેસવાર એક વર્ષનો પગાર, આ એક વર્ષનો પગાર થઈ ગયો, 365 દિવસ એટલે એક વર્ષનો પગાર થયો. તો એવી રીતે તમને શું કરવાનું છે, અહીંયા કને પણ આ દાખલો કરવાનો છે. હવે વરસ અને વરસ, સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીએ છે, તે એક અઠવાડિયામાં કેટલા ગ્લાસ પાણી પીવે? દરરોજ 8, તો એક અઠવાડિયામાં, અઠવાડિયામાં 7 દિવસ હોય તો 8 સતું 56, કેટલું પીશે? 56. તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? હવે એક દિવસમાં 8 ગ્લાસ, તો એક વર્ષ એટલે 365 દિવસ થયા, ગુણ્યા કેટલા કરવાના છે? એક, 365 ગુણ્યા 8 કરવાના છે, કારણ કે એક દિવસમાં 8 પીવે છે, 8 ગ્લાસ પીવે છે, તો 365 દિવસમાં કેટલું પીશે? તો 365 ગુણ્યા 8, એ જે જવાબ આવે એ તમને અહીંયા લખવાનો છે. જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનો 8 ગ્લાસ પાણી પીએ તો આખા વર્ષ માટે કેટલું પીશે?
तो शू करवानो, पहला 125 नो 8 साथे गुणाकार करवानो, पछी जे जवाब आवे एनो 365 साथे गुणाकार करवानो छे। तमारी सोसायटीमां दररोज केटला ग्लास पाणी वपराय छे तेनो अंदाज लगावी शको छो। तो आ प्रमाणे तमने शू करवानो छे, आवी रीते दाखला करवाना छे, अने एना पछी बाजूमां तमने आपेला छे, अथवा आ बे करावीश, आ पछी करावीश तमने, कि जो सोहानुं हृदय एक मिनिटमां 72 वखत धबके तो एक कलाकमां केटली वखत धबके। एक मिनिट, हवे जुओ, एक मिनिट एटले केटली, सॉरी, एक मिनिट, एक कलाक एटले केटली मिनिट थशे, एक कलाक बराबर 60 मिनिट, एक कलाक बराबर 60 मिनिट थाय, तो एक मिनिटमां 72 वखत धबके तो 60 मिनिटमां केटला वखत धबके तो 60 गुणिया 72। આગળ તમને મેં ગુણાકારની રીત શીખવાડી એ પ્રમાણે કરી નાખો। હવે એક દિવસમાં કેટલી વખત ધબકશે, તો એક દિવસમાં કેટલા કલાક હોય, 60 કલાક હોય, સોરી 24 કલાક હોય એક દિવસમાં, તો એક કલાકમાં અહીંયા જે ગુણાકાર આવે ને, જે જવાબ આવશે ને એ લખવાનો। જેમ કે જો જવાબ શું આવશે, બગડો વધી ચડી 1 6 47 ને 43, 4320 આવ્યા એક કલાકમાં, તો એક કલાકમાં કેટલા થાય છે 4320, તો 24 કલાકમાં કેટલા થશે, તો 24 ગુણાકાર એની સાથે। તમારા હૃદયના ધબકારા ગણો ને એક અઠવાડિયામાં કેટલી વખત ધબકશે તે શોધી શકો છો। તો કેવી રીતે, સેમ આને આ રીતે પછી જે જવાબ આવે એમાં લખવાનું કે એક દિવસમાં આટલા, તો પછી 7 દિવસમાં કેટલા, પહેલો આ દાખલો થશે, એના પછી એના જવાબ ઉપરથી આ દાખલો, આના જવાબ ઉપરથી આ દાખલો થશે। પહેલા તો મેં તમને કરી દીધો 4320 આવશે, હવે એના ને એના પ્રમાણે, કેમ કે એક દિવસમાં છે ને આપણે દિવસમાં પૂછ્યું છે, તો એક દિવસમાં કેટલા કલાક આવે, 24 કલાક આવે, એટલે એક કલાકમાં આપણે શોધ્યું હતું 4320 આવે છે, તો 24 કલાકમાં કેટલા એટલે ચોકડી ગુણાકાર, પછી એવી જ રીતે તમને 24 કલાકમાં મળી જશે એટલે એક દિવસનો મળી જશે ધબકારા, તો પછી એને પદ અહીંયા લખવાનું કે એક દિવસમાં આનો જે ગુણાકાર આવે અહીંયા આવશે, એ આટલા થાય, તો 7 દિવસમાં કેટલા। પછી એક મદન્યુ દરરોજ આશરે 12 લીટર જેટલું દૂધ પીએ છે, તો 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે, દરરોજ આશરે 12 લીટર, તો એક દિવસમાં 12 લીટર પીવે છે, તો 2 વર્ષ એટલે, તો 365 એક વર્ષ ને 365 બીજું વર્ષ એટલે એના ગુણ્યા 2, અથવા તો સરવાળો કરો તો કેટલા થશે, 730 થશે, તો એક દિવસમાં 12 લીટર, તો 730 દિવસમાં કેટલું, એટલે હવે ચોકડી ગુણાકાર કરવાનો 730 ગુણ્યા 12। આગળ તમને મેં ગુણાકારની રીત સમજાવી છે એના પ્રમાણે કરી લો ગુણાકાર। પછી એક બ્લુ વેલ માછલીનું બચ્ચું રોજ આશરે 200 લીટર જેટલું દૂધ પીવે, માત્ર કલ્પના કરો કે કેટલું દૂધ, કેટલું બધું દૂધ છે, તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે તે શોધી કાઢો। બ્લુ વેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે, જો તમારા કુટુંબમાં, તો આ તમને શોધવાનું છે કે કેટલા દિવસમાં, તો ધારો કે તમે એક દિવસમાં 2 લીટર દૂધ લેતા હો, તો 200 માટે કેટલા દિવસ થશે, 100, તો કેટલા દિવસ થશે, 100 દિવસ માટે વાપરી શકાય। હવે એવી જ રીતે તમને શું કહે છે કે રોજના આશરે 200 લીટર પીવે છે, તો 8 મહિના એટલે, તો કે પહેલા શું કરવાનું, આપણે ગણતરી કરવાની, 8 મહિના એટલે પહેલો મહિનો, આ બીજો મહિનો, બીજા મહિનાના 28 દિવસ હોય ને, પછી ત્રીજો મહિનો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, તો એના પહેલા સરવાળો કરવાનો, બધા કેટલા દિવસ થાય છે, 31 28 31 30 31 28, તો પહેલા શું કરશું, બધાનો સરવાળો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, 13 નો ત્રગડો વધી ચડી 1 3 6 9 10 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, એટલે 243 દિવસ થયા, તો શું આવશે, એક દિવસમાં 200 લીટર, તો 243 દિવસમાં કેટલા લીટર, બરાબર। તો આ પ્રમાણે તમને શું કરવાનું છે, ચોકડી ગુણાકાર કરી અને દાખલો પૂરો કરવાનો છે, ગુણાકાર કરી અને દાખલો પૂરો કરવાનો છે। તો આજે આપણે અહીંયા સુધી જ રાખીશું મદનિયા અને આ વેલ સુધી, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।